નમસ્તે કેમ છો બધા મજામાં ને આજે આપણે ધોરણ નવમાં વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર બે આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે જેની અંદર આગળ ચર્ચા કરીશું ગયા લેક્ચરની અંદર નિલંબિત કણો એટલે શું ત્યારબાદ કલીલ દ્રાવણ એટલે શું અને ત્યાર પછી ટિંડલ અસર કે જેનો આપણે અભ્યાસ કર્યો હતો આજે આપણે બે પોઈન્ટ ત્રણ મિશ્રણના ઘટકોનું અલગીકરણ જેમાં ચર્ચા કરીશું તો અહીં અલગીકરણ એટલે શું થાય અલગીકરણ કોને કહેવામાં આવે છે તો આપણે એક્ઝામ્પલ લઈએ કે તમે મિશ્ર ધાતુ છે ખનીજો છે જેના વિશે તમે સાંભળ્યું છે તો આ બધા ખનીજો છે જે કુદરતી રૂપે આપણને જે જમીનમાંથી મળે છે તો શું તે શુદ્ધ સ્વરૂપે હશે તો કે ના તે બધા શુદ્ધ સ્વરૂપે હોતા નથી પરંતુ આપણે તેને વિવિધ પદ્ધતિઓ દ્વારા તેને અલગ કરીએ છીએ જુદી જુદી પદ્ધતિઓ દ્વારા તેમાંથી શુદ્ધ પદાર્થો મેળવીએ છીએ તો આવી જ રીતે આવા બધા જે મિશ્રણ ઘટકો છે કે જેને અલગ કરવાની પદ્ધતિ કે જેને આપણે અલગીકરણ તરીકે ઓળખીએ છીએ મોટા ભાગના જે કુદરતી પદાર્થો હોય છે તમે જાણો છો કે સામાન્ય રીતે છે તે રાસાયણિક રીતે શુદ્ધ હોતા નથી બધા કેવા હોય છે તો કે મિશ્ર હોય છે આપણે જે પ્રમાણે હમણાં વાત કરી કે ખનીજો છે એવી જ રીતે ઘણા બધા પેટ્રોલિયમ છે પછી દરિયામાંથી જે મીઠું મેળવીએ છીએ તે બધું તો આ બધી મિશ્ર વસ્તુઓ આ મિશ્રિત ઘટકો છે તો આ મિશ્રિત ઘટકોને જે જુદા જુદી પાડવા માટે જે પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે જેને આપણે અલગીકરણ કહીએ છીએ અને ભાગે તો અલગીકરણ પદ્ધતિ છે તે જુદી જુદી પદ્ધતિઓ છે તે જુદી જુદી ઉપયોગમાં લેવામાં આવે છે જેની આગળ આપણે ચર્ચા કરીશું તો આવી રીતે આ અલગીકરણનું મહત્ત્વ શું થયું તો કે અલગીકરણ દ્વારા જે મિશ્રણના ઘટકો છે તેનો અલગ કરીએ અને તે ઘટકોનો અભ્યાસ અને ઉપયોગ છે તે શક્ય બનાવે છે એટલે કે જુદા જુદા આપણે જે ઉપયોગી થતા હોય છે તે બધા ઘટકો છે કે જેને આપણે શુદ્ધ સ્વરૂપે મેળવીએ છીએ આ પદ્ધતિઓને એમાંની કેટલીક પદ્ધતિઓ તમને અહીં આપેલી છે જેની અંદર સૌ આપેલી છે કે હાથથી વીણવું ત્યારબાદ ચાળવું ગળણીથી ગાળું વગેરે દ્વારા સરળતાથી છે તે મૂળભૂત ઘટકોને આપણે અલગ છે ત્યાર પછી આવી ઘણી બધી પદ્ધતિઓ છે જેમ કે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ જેની આપણે આગળ ચર્ચા કરી હતી કે સામાન્ય રીતે જે સમાંગ મિશ્રણ હોય છે તો આવા સમાગ પ્રકારના મિશ્રણ કે જેના સંઘટકો આપણે અલગ તારવી શકતા હોતા નથી તો આ પ્રકારના સમાંગ મિશ્રણ છે કે જેને આ પ્રકારની સેન્ટિફ્યુગેશન પદ્ધતિ વડે અલગ કરી શકાય છે જે હમણાં આપણે આગળ ચર્ચા કરીશું ત્યાર પછી બાષ્પીભવન સ્ફટિકીકરણ સાદુ નિસ્યંદન વિભાગીય નિસ્યંધન આ પેટ્રોલિયમનું શુદ્ધિકરણ થાય છે કે જેની અંદર આ પ્રકારની વિભાગીય નિષ્યંદનની પદ્ધતિનો ઉપયોગ થાય છે ત્યાર પછી અલગીકરણ ગરણી વડે ઉર્ધ્વપાતન પછી ક્રોમેટોગ્રાફી અને ચુંબકીય અલગીકરણ આ પ્રકારની ઘણી બધી પદ્ધતિઓના જુદા જુદા પ્રકાર છે અલગીકરણના જેમાંની સૌપ્રથમ આવે છે બાષ્પીભવન પદ્ધતિ પરંતુ અહીં તમને આ બાષ્પીભવન પદ્ધતિ છે તે પ્રશ્ન સ્વરૂપે આપેલું છે કે ભૂરી અને કાળી શાહીમાંથી રંગીન ઘટક કણ એટલે કે રંગ કેવી રીતે મેળવી શકાય છે તો એના માટે આપણે પ્રવૃત્તિ દ્વારા સમજીએ કે એક બીકરની અંદર અડધે સુધી અહીં આકૃતિમાં દર્શાવ્યું છે તે મુજબ પાણી ભરવાનું છે ત્યાર પછી એક વોચ ગ્લાસ કે જેને આ બીકર ઉપર ઢાંકી દેવાનું છે અને હોજ ગ્લાસની ઉપર થોડાક સાયના ટીપા નાખવાના છે અને ત્યાર પછી આ બીકરને ગરમ કરવાની શરૂઆત કરવાની છે અને ધીમે ધીમે જે રીતે આ પાણી ઉકળવા મળશે એટલે કે એની અંદર બાષ્પીભવન થશે પાણીનું એટલે કે જે આપણે બીકર ઉપર મૂકેલો જે વોચ ગ્લાસ એ પણ શું થશે ધીમે ધીમે ગરમ થશે એટલે કે એના તાપમાનમાં પણ ધીમે ધીમે શું જોવા મળશે તાપમાનમાં વધારો થતો જોવા મળશે તો તમારે તેનું અવલોકન કરવાનું છે ત્યાર પછી કે વોચ ગ્લાસમાંથી જે શાહીની અંદર રહેલું પ્રવાહી છે કે જેનું બાષ્પીભવન થઈ જશે બાષ્પીભવન થઈ જશે ત્યાં સુધી તમારે તેને ગરમ થતું રાખવાનું બાષ્પીભવન થઈ જાય પછી તમને તેની અંદર શાહીના અવશેપ છે તે જોવા મળશે તો આ પ્રકારે આપણે બાષ્પીભવનની પદ્ધતિ વડે આવી વસ્તુઓનું છે તે શુદ્ધિકરણ કરી શકીએ છીએ તમારે ત્યાર પછી હજી તમારે આવા પ્રયોગ કરવા હોય તો એક આપણે દરિયાનું પાણી લઈએ તો દરિયાના પાણીની અંદર મીઠાના કણો હોય છે તમે જાણો છો કે દરિયાનું પાણી છે તે ખારું લાગે તો દરિયાનું પાણી છે જ્યારે તમે એની અંદર પાણી લઈ અને ત્યાર પછી જો તડકા માં એ વાટકો મૂકી રાખશો તો થોડા સમય પછી તમે તેનું અવલોકન કરશો કે પાણીનું શું થઈ જાય છે બાષ્પીભવન અને તમને તેની અંદર મીઠું પડેલું જોવા મળશે તો આ પ્રકારે બાષ્પીભવનની પદ્ધતિ વડે આપણે શુદ્ધ ઘટકો છે તે મેળવી શકીએ છીએ અહીં તમને અમુક પ્રશ્ન પૂછેલા છે કે તમારા મતે વોચ ગ્લાસમાંથી શેનું બાષ્પીભવન થયું હશે વિચારો તો કે વોચ ગ્લાસમાંથી સેનું બાષ્પીભવન થશે તો કે બા પાણીનું બાષ્પીભવન કે સાયની અંદર રહેલું જેટલું પાણી હશે તેનું બધું શું થઈ જાય છે બાષ્પીભવન થઈ જાય છે ત્યાર પછી શું વોચ ગ્લાસમાં કોઈ અવશેષ બાકી રહે છે તો કે હા વોચ ગ્લાસમાં પાણીનું બાષ્પીભવન થઈ જવાના કારણે વોચ ગ્લાસની અંદર સાઈના અવશેષો છે જે તમને અહીં જોવા મળશે તો તેનું અર્ધઘટન કરો શું શાહી છે એ એક જ પદાર્થ છે કે તે મિશ્રણ છે તો સાહી છે તે રંગકનું પાણીમાં બનાવેલું શું હતું તો કે મિશ્રણ હતું જેના કારણે પાણીનું બાષ્પીભવન થઈ ગયું અને સાહીના આપણને અવશેપ મળે છે તો આ પરથી આપણને શું અવલોકન મળશે તો કે બાષ્પીભવન દ્વારા જે મિશ્રણ હોય છે તેના બાષ્પીશીલ ઘટકને અબાષ્પશીલ ઘટકથી છે તે આપણે અલગ કરી શકીએ છીએ અહીં બાષ્પશીલ ઘટક છે તે પાણી છે અને અબાષ્પશીલ ઘટક છે તે શાહીના અવશેપ છે તો આ રીતે તમને ખ્યાલ આવી ગયો હશે કે બાષ્પીભવનની પદ્ધતિ વડે આપણે આ પ્રકારના શુદ્ધ ઘટકો છે તે મેળવી શકીએ છીએ ત્યાર પછી આગળ આવે છે કે સેન્ટિફ્યુગેશન પદ્ધતિ પરંતુ અહીં પણ તમને પ્રશ્ન સ્વરૂપે આપેલું છે કે શું દૂધમાંથી મલાઈ કેવી રીતે અલગ કરી શકીએ છીએ પહેલાં તો સેન્ટિફ્યુગેશન પદ્ધતિ કોને કહેવામાં આવે છે તો સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિની અંદર જે મિશ્રણ હોય છે એની અંદર ભારે અને હલકા કણો બંને ભેગા હોય છે તેવું મિશ્રણ હોય છે જેને સેન્ચ્યુફ્યુકે ફ્યુઝિંગ યંત્રમાં મૂકવામાં આવે છે એમાં ગોળ પાત્રની અંદર ગળણી હોય છે પંખા જેવું હોય છે અને જેની અંદર તે ઝડપથી ગોળ ગોળ ફરે છે એ જેવા ગોળ ગોળ ફરે છે કે જેના કારણે જે મિશ્રણની અંદર રહેલા ભારે કણો હોય છે કેન્દ્રમાં એટલે કે તે નીચે બેસી જાય છે અને જે હલકા કણો હોય છે તે ઉપર તરે છે તમે ઘણી વખત છે છાસને વલોતા જોયું હશે તો છાસને જ્યારે વલોણા વડે અથવા તો આવા કોઈ યંત્રમાં મૂકીને વલવવામાં આવે છે ત્યારે આ છાસ છે તે ભારે કણો એટલે કે એ નીચે રહેશે અને જ્યારે માખણ બને છે જે હલકા કણો હોય છે તે હલકા કણો શું થશે તો કે છાશની ઉપર તરશે તો આ પ્રકારની વલોવાની પદ્ધતિ કે જેના માટેનું ખાસ પ્રકારનું યંત્ર કે જેને સેન્ટિફ્યુઝિંગ યંત્ર કહેવાય છે અને આ રીતે હલકા કણો અને ભારે કણો વચ્ચે જે અલગ કરવાની પદ્ધતિ છે કે જેને સેન્ટિફ્યુગેશન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે અને જેનો ઉપયોગ છે આપણે વ્યવહારમાં પણ કરીએ છીએ તો કે હાલના સમયમાં બજારમાં જે મલાઈથી ભરપૂર ટોન્ડ ડબલ ટોંડ વગેરે જે વિવિધતા ધરાવતું દૂધ છે પોલીપેક તેમજ ટેટ્રાપેકમાં ઉપલબ્ધ હોય છે તો આ પ્રકારની વિવિધતા સબર જે દૂધમાં જુદી જુદી માત્રામાં છે તે ચરબી રહેલી હોય છે આપણે એક પ્રવૃત્તિ દ્વારા સમજીએ કે એક કસનળીની અંદર મલાઈથી ભરપૂર એક દૂધ લો ત્યાર પછી સેન્ટિફ્યુગેશન સેન્ટિફ્યુઝિંગ યંત્ર કે જેને આપણે બીજા નામમાં કેન્દ્રતાગી યંત્ર તરીકે પણ ઓળખીએ છીએ તો તેને બે મિનિટ માટે સેન્ટિફ્યુઝ કરો એટલે કે તેને વલવવાનું છે જો શાળામાં આ યંત્ર ઉપલબ્ધ હોય તો ઠીક છે બાકી રસોડાની અંદર પણ જે આપણે વલણું હોય છે તેની અંદર પણ આ પ્રવૃત્તિ કરી શકાય છે અને જો તમારા ઘરની આજુબાજુમાં ક્યાંય દૂધની ડેરી હોય તો તેની મુલાકાત લો અને ત્યારબાદ તમે ત્યાં પ્રશ્ન પૂછી શકો છો અને તમે મલાઈ કેવી રીતે અલગ પડી શકે છે ચીઝ કેવી રીતે બને છે તે તમે ત્યાં નિહાળી શકો છો તો અહીં જ્યારે તમે દૂધને વલોવો છો ત્યારે અહીંયા તમને શું જોવા મળે છે તો કે દૂધમાં રહેલા જે ભારે કણો હોય છે તે કસનળીની તળીએ બેસી જતા હોય છે અને જ્યારે બીજા જે હલકા કણો છે તે શું થશે તો કે ઉપર તરતા હોય છે તો આ રીતે જે દૂધમાંથી મલાઈનું છે અલગીકરણ કેવી રીતે થાય છે તે તમે સમજાવી શકો તો કે હા તો કે દૂધમાંથી જે મલાઈ છે તે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ અથવા તો વલોણા દ્વારા છે આપણે અલગ કરી શકીએ છીએ આવા તો કંઈ કેટલાય પ્રવાહીમાં રહેલા ઘટક કણો કે જે અતિ સૂક્ષ્મ હોય છે આપણે હમણાં સમાંગ મિશ્રણ જોયું સમાંગ મિશ્રણ જ લઈએ તો કે સમાંગ મિશ્રણ હોય છે કે જેને ગાળણ પદ્ધતિ વડે પણ દૂર કરી શકાતા હોતા નથી આગળ પણ આપણે આવા કલીલ દ્રાવણ જોયું તો જેની અંદર આપણે દૂધ કીધું હતું કે દૂધ છે એક પ્રકારનું કલીલ દ્રાવણ છે તો આ કલીલ દ્રાવણ હોય છે કે જે મોટા ભાગે આવી સેન્ટિફિકેશન પદ્ધતિ વડે છે તે દૂર કરી શકાય અલગ કરી શકાય છે કેમ કે તેને ગાળણ પદ્ધતિ વડે દૂર નથી કરી શકાતું કેમકે જેને ગાળણ પાત્રમાં જ્યારે પસાર કરવામાં આવે છે તો આ તમામ કણો છે તે સહેલાઈથી પસાર થઈ જાય છે તો જે તમે જાણો છો કે ફિલ્ટર પેપરની અંદર જો તમે દૂધને ગાળણ કરશો તો દૂધ છે તે સંપૂર્ણ રીતે અંદરથી પસાર થઈ જશે તેમાં કંઈ છૂટું પડશે નહીં પરંતુ જો સેન્ટિફિકેશનની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે તો મલાઈ ને જે અલગ તારવી શકાય છે એટલે કે તેને વલોવવાનું છે તો આ ગાળણ પદ્ધતિનો ઉપયોગ કરી અને તેઓનું છે તે અલગીકરણ છે શક્ય બનતું હોતું નથી એટલે આ પ્રકારનું જે મિશ્રણ છે કે જેને સેન્ટિફ્યુગેશન એટલે કે કેન્દ્ર ત્યાગી પદ્ધતિ વડે અલગ કરી શકાતા હોય છે જેમના મુજબ યાદ આપણે વાત કરી કે સેન્ટિફ્યુગેશન યંત્રની અંદર કઈ પદ્ધતિ છે તેનો ઉપયોગ કરવામાં આવે છે તો સેન્ટિફિકેશન યંત્રની જે ઝડપથી ગોળ ઘુમાવવામાં આવે છે જેના કારણે કરો શું હોય છે કેન્દ્રમાં નીચે બેસી જશે અને જે હલકા કણો હોય છે ત્યાં શું થશે તે ઉપરની તરફ તરશે આવું તમને જોવા મળશે જે તમે છાસની અંદર માખણ કેવી રીતે બને છે તે તમે જોયું હશે ત્યાર પછી આવે છે તેના ઉપયોગો હજી આના આપણે દૂધની મલાઈગા છાસ માટેના ઉપયોગો જોઈએ પણ આવા તો ઘણા બધા ઉપયોગો છે જેના આપણે અહીં તમને ઉપયોગો આપેલા છે જોઈએ આ ઉપયોગો તમને છે અહીં ત્રણ માર્કની અંદર કેવી રીતે પૂછાઈ શકે છે તો કે તેનો ઉપયોગ આ નિદાનાત્મક જે પ્રયોગશાળા હોય છે જેની અંદર રુધિર અને મૂત્ર એની ચકાસણી કરવા માટે છે આ સેન્ટિફિકેશન પદ્ધતિનો ઉપયોગ થાય છે ત્યાર પછી આપણે જે મુજબ યાદ વાત કરી કે ડેરીઓ અને ઘરોની અંદર છે મલાઈમાંથી માખણને અલગ કરવા માટે પણ આ પદ્ધતિનો ઉપયોગ થાય છે ત્યાર પછી ત્રીજો ઉપયોગ તેનો ઉપયોગ છે તે વોશિંગ મશીન એ તમે જાણો છો કે કપડાં ધોવાનું મશીન કે તેમાં ભીના કપડાંને નીચો અને તેમાંથી છે તે પાણી કાઢવા માટે પણ આ સેન્ટ્રિફ્યુગેશન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે આ તેના ત્રણ ઉપયોગો છે ફરીથી સેન્ટ્રિફ્યુગેશન પદ્ધતિ કોને કહેવામાં આવે છે તેનો સિદ્ધાંત શું છે કે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ કોણ તો અહીં અન્ડરલાઇન કરી લેજો કે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ છે કે જેની અંદર ભારે અને હલકા કણો ધરાતું જે મિશ્રણ હોય છે કે જેને સેન્ટ્રીફ્યુઝિંગ યંત્રની અંદર મૂકી અને તેને ગોળ ગુમાવવામાં આવે છે જેના કારણે ભારે કણો છે તે કેન્દ્ર તરફ નીચે બેસી જાય છે અને હલકા કણો છે તે ઉપરની તરફ તરે છે તો આ સિદ્ધાંત છે કે જે તમને એક માર્કમાં અથવા તો બે માર્કમાં તમને પૂછાઈ શકે છે ત્યાર પછી આગળ ચર્ચા કરીએ કે એકબીજામાં મિશ્ર ન થઈ શકે તેવા બે પ્રવાહીઓના મિશ્રણને આપણે કેવી રીતે અલગ કરી શકીએ તો તમે જાણો છો કે જો કોઈ બે પ્રવાહી એકબીજામાં મિશ્રણ ન થઈ શકે તો આવા પ્રકારના મિશ્રને કેવું મિશ્રણ કહેવામાં આવે છે તો કે વિસમાંગ મિશ્રણ કે મોટાભાગે વિસમાંગ મિશ્રણ જ હોય છે કે જેમાં આ સંગટકો છે તે અલગ હોય છે તમે અલગ તેને જોઈ શકો છો તો આવી જ એક આપણે પ્રયોગ કરીએ કે જેની અંદર અહીંયા તમને જે દર્શાવેલું છે તે મુજબ કે ભિનકારી ગરણી અહીંયા તમને ગરણી આપેલી છે જેને આપણે ભિનકારી ગરણી કહીએ કે જેની અંદર મિશ્રણ લેવાનું છે કે મિશ્રણમાં કહેનું તો કે કેરોસીનનું અને પાણીનું મિશ્રણ જેને આપણે કયા નામથી ઓળખીએ છીએ તો કે વિષમાંગ મિશ્રણ તો કે કેરોસીન અને પાણીનું બનેલું જે વિષમાંગ મિશ્રણ છે તેને આ ભીનકારી ગરણીમાં લેવાનું છે ત્યાર પછી થોડા સમય સુધી તેને ખલેલ પહોંચાડ્યા વિના તેમને રાખી મૂકવાનું છે સ્ટેન્ડની અંદર પછી હવે અહીં તમને ભીનકારી ગરણીમાં તમને એક સ્ટો સ્ટોપકોક જોવા મળે છે તેને તમારે ચાલુ કરવાનો છે ત્યાર પછી તમારે ધ્યાનપૂર્વક તેનું નિરીક્ષણ કરવાનું છે કે જ્યાં સુધી કેરોસીન છે તે સ્ટોપકોક સુધી પહોંચી ના જાય ત્યાં સુધી ચાલુ રાખવાનું છે અને જેવું તે ભીનકારી ગણણી છે તે સ્ટોપકોક સુધી જ્યાં સુધી કેરોસીન પહોંચી જાય તેવો તરત જ તમારે તેને બંધ કરી દેવાનો છે તો આ રીતે આપણે જે નીચે બીકર રાખેલું હોય છે કે બીકરની અંદર પાણી છૂટું પડશે અને જે ભીનકારી ગરણી હશે તેની અંદર તમને શું જોવા મળશે તો કે તેની અંદર તમને છે તે કેરોસીન જોવા મળશે તો આ રીતે આપણે વિષમાંગ મિશ્રણ છે કે જે એકબીજાથી અલગ હોય છે કે જેને આપણે અલગ પાડી શકીએ છીએ આ પ્રકારે તેલ અને પાણીનું મિશ્રણ છે કે જેની અંદર તેલ ઉપર તરશે અને પાણી નીચે હશે તો આ પ્રકારના મિશ્રણમાંથી પણ આપણે અલગ કરી શકીએ છીએ જેમાં આગળ વાત કરી કે તેના ઉપયોગો પહેલાં તો તેનો સિદ્ધાંત કે ભિનકારી ગરણીનો સિદ્ધાંત શું છે જે તમે છે અહીં અંડરલાઇન કરી લેજો કે એકબીજામાં મિશ્ર ન થઈ શકે તેવા પ્રવાહીનું તેમનું ઘનતાના આધારે તમે અહીં જોયું તો જેની ઘનતા ઓછી હોય છે તે પાણી ઉપર તરશે અને જેની ઘનતા વધુ હોય છે તે નીચે રહે છે અને જેની ઘનતા વધુ હોય છે તે તરશે જેની ઘનતા ઓછી હોય તે નીચેના ભાગમાં રહેશે તળિયાના ભાગમાં અહીં પાણીની ઘનતા વધારે છે એટલે તે નીચેના તળિયાના ભાગે છે જ્યારે કેરોશીની ઘનતા ઓછી છે એટલે તે ઉપરના ભાગે છે તો આ પ્રકારે જે તેની ઘનતાના આધારે અલગ અલગ સ્તરોમાં તેનું અલગીકરણ કરવું તે આ બિનકારીગરણીનો સિદ્ધાંત છે જે તમને અહીં એક માર્કમાં છે તે પૂછાઈ શકે એટલે સિદ્ધાંત અહીંયા નોટ કરી લેજો ત્યાર પછી આગળ તેના ઉપયોગો કે આ પ્રકારની ભિનકારી ગરણીના ઉપયોગો શું છે તો કે તેલ અને પાણીના મિશ્રણને અલગ કરવા માટે છે આ ભિનકારી ગરણીનો છે તે ઉપયોગ કરવામાં આવે છે તેવી જ રીતે લોખંડની કાચી ધાતુ કે જેમાં લોખંડનું નિષ્કર્ષ કરવા માટે આ પદ્ધતિને હલકું સ્લેક ઉપરના ભાગેથી છે તે દૂર થઈ જશે અને જે પીગળેલું લોખંડ છે કે જે ભઠ્ઠીના તળિયે રહી જાય છે તો આ પ્રકારે જે નિષ્કર્ષ હશે નકામા તત્વો જે લોખંડનું જે ઉપર રહેશે અને ત્યાર પછી સ્લેક છે હલકું અને જે હલકો ભાગ હશે એટલે કે લોખંડ પીગળેલો કે જે ભઠ્ઠીના તળિયેથી આપણે તેને અલગ કરી શકીએ છીએ તો આ ભીનકારી ગરણી વડે આ તેના બે ઉપયોગો અહીં કે આ પ્રકારે જુદી જુદી ઘનતા ધરાવતા પ્રવાહીઓ હોય છે કે જેનું અલગ અલગ સ્તરોના આધારે આપણે અલગીકરણ કરી શકીએ છીએ એટલે કે જુદા પાડી શકીએ છીએ ત્યાર પછી આગળ આવે છે કે આપણે મીઠું અને એમોનિયમ ક્લોરાઈડના મિશ્રણને કેવી રીતે અલગ કરી શકીએ અહીં તમને આ પ્રશ્ન સ્વરૂપે પૂછેલો છે પણ અહીં આ ઉદ્વપાતનની પદ્ધતિ જેના વિશે આપણે આગળ ચેપ્ટર એકમાં ઉધ્વપાતન એટલે શું જેનો અભ્યાસ કરેલો હતો કે ઘન માધ્યમમાંથી ડાયરેક જ તેનું વાયુ સ્વરૂપની અંદર એટલે કે ઘન સ્વરૂપમાંથી તેનું વાયુ સ્વરૂપની અંદર જ જો રૂપાંતરણ થઈ જતું હોય તો આ પ્રકારની પદ્ધતિને ઉર્ધ્વપાતન પદ્ધતિ કહેવામાં આવે છે તો આ પ્રકારના ઘણા મિશ્રણો છે કે જે મિશ્રણોની અંદર એક પદાર્થ ઉર્ધ્વપાતન ન થાય તેવો અને બીજો પદાર્થ છે ઉર્ધ્વપાતન થાય તેવો હોય અને જો તેને ગરમ કરવામાં આવે તો સીધું જ તેનું ઘનમાંથી પ્રવાહી આ ઘનમાંથી સોરી વાયુની અંદર રૂપાંતરણ થઈ જશે તો આ પ્રકારની ઉધોપાતન પદ્ધતિઓ દ્વારા આવા મિશ્રણમાંથી શુદ્ધ પદાર્થો મેળવી શકાય છે જેમાં આપણે એક પદ્ધતિ દ્વારા સમય છે તો અહીં આપણે એક પ્રયોગ કરવાનો છે કે જેની અંદર મીઠું અને એમોનિયમ ક્લોરાઈડનું મિશ્રણ લઈ અને આ મિશ્રણ છે કે જેની અંદર મીઠું કે જે ઉર્ધોપાતન થઈ શકતો હોતો નથી તેવો ઘટક છે જ્યારે એમોનિયા ક્લોરાઈડ એવો ઘટક છે કે જે ઉર્ધોપાતન પામી અને તેનું ઘનમાંથી વાયુની અંદર છે તે સ્વરૂપમાં ફેરફાર થઈ જાય છે તો આ પ્રકારનું મિશ્રણ છે કે જેને ચાઈના ડિશમાં લઈ અને જે તમને આકૃતિમાં દર્શાવ્યું છે તે પ્રમાણે ગરણી જે ઉપર ઢાંકી દેવાની છે ઊંધી અને જ્યારે ગરણીનું જે ઉપરનું નાળચું હોય છે કે જેને રૂના પૂમળા વડે બંધ કરી દેવાનું છે ત્યાર પછી આ મિશ્રણને ધીમે ધીમે ગરમ કરવાનું છે અને જેવું તમે ગરમ કરશો એ તરત જ તેમાં રહેલું જે એમોનિયમ ક્લોરાઇડ છે જેનું ઘનમાંથી વાયુ સ્વરૂપની અંદર રૂપાંતરણ થઈ જશે એટલે કે મીઠું અને એમોનિયમ જે ક્લોરાઇડ એનું મિશ્રણ આપણે જે તૈયાર કરેલું મિશ્રણ હતું જેનાથી અંદર મીઠું શુદ્ધ સ્વરૂપે તમે મેળવી શકશો અને એમોનિયમ ક્લોરાઈડ છે તે મેળવી શકો તો આ પ્રકારની પદ્ધતિઓ દ્વારા એટલે કે ઉર્ધ્વપાતનની પદ્ધતિઓ દ્વારા જુદા જુદા મિશ્ર થયેલા જે પદાર્થો હોય છે તેને અલગ કરી શકાતા હોય છે તો ફરીથી અહીંયા ચર્ચા કરી લઈએ તો કે ઉર્ધ્વપાતન પદ્ધતિ સિદ્ધાંત તો કે જ્યારે મિશ્રણમાં એક ઘટક ઉર્ધોપાતન પામી ના શકે તેવો હોય અને જ્યારે બીજો ઘટક છે તે ઉર્ધોપા પાતન પામી શકે તેવો હોય ત્યારે તે ઘટકો હોય છે તેનું અલગીકરણ કરવા માટે આપણે આ ઉધોપાદન પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ આ અહીંયા ઉધોપાદન પદ્ધતિનો સિદ્ધાંત છે કે જેના દ્વારા મીઠું અને એમોનિયમ ક્લોરાઈટનું મિશ્રણ છે તેને અલગ કરતાં આપીશું ત્યાર પછી આવા ઘણા બધા પદાર્થો છે ઘન પદાર્થો કે જેનું ઘનમાંથી વાયુ સ્વરૂપની અંદર રૂપાંતરણ થઈ જાય છે જેના તમને એક્ઝામ્પલ આપેલા છે એક તો આપણે હમણાં જોયું તે મુજબ કે એમોનિયમ ક્લોરાઇડ ત્યાર પછી હજી એક છે કપૂર નેપથેલિન અને એન્થ્રેસીન આ ઉદાહરણ તમને અહીંયા આપેલા છે કે જેનું આ પ્રકારની ઉધોપાતન પદ્ધતિ વડે ઘનમાંથી વાયુ સ્વરૂપની અંદર રૂપાંતરણ થઈ શકે છે થેન્ક યુ